नमस्कार विद्यार्थी मित्रों, हूँ देवांग प्रजापति, उपनिषद साइंस एकेडमी लिमखेड़ा थी, धोरण 12 केमिस्ट्री, प्रकरण नंबर 8 डी अने एफ विभागना तत्वों के जेनो लेक्चर नंबर 7 के जे पेज नंबर 237 थी 240 सुधीनों रहेशे, तथा विद्यार्थी मित्रों आ अंतिम सेशन छे, बराबर छे प्रकरणनो। तो चालो शुरू करिए आजनो सेशन। धोरण 12 गुजराती मीडियम लेक्चर नंबर 7 प्रकरण नंबर 8 डी अने एफ विभागना तत्वों। सौ प्रथम विद्यार्थी मित्रों आपणे जोई लईए के गया वीडियोनी अंदर आपणे शेनो अभ्यास करेलो, बराबर छे? तो लेंथेनोइड्स, तेओनी इलेक्ट्रॉन रचना, तेमना परमाणवीय अने आयनीय कद, ऑक्सीडेशन अवस्थाओं तथा तेओनी सामान्य लाक्षणिकताओं। હવે આજરોજ પણ વિદ્યાર્થી મિત્રો આપણે આ જ મુદ્દાઓ જોવાના છે, પરંતુ લેન્થેનોઇડ્સના બદલે આપણે એક્ટિનોઇડ્સની માહિતી લેવાની છે, તેઓની ઇલેક્ટ્રોન રચના, તેઓના પરમાણુના આયનીય કદ, ઓક્સિડેશન અવસ્થાઓ, સામાન્ય લાક્ષણિકતાઓ તથા તેઓની લેન્થેનોઇડ્સ સાથેની સરખામણી, અને અંતમાં ડી અને એફ વિભાગના તત્વોના અનુપ્રયોગો અથવા તો ઉપયોગો। તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો। सौ प्रथम एक्टिनोइड्स की आप बात करिए तो एक्टिनोइड्स में थोरियम थी लॉरेन्सियम सुधीना चौदह तत्वों होय छे। आ तत्वों ना नाम, संज्ञा અને કેટલાક ગુણધર્મો જે છે તે આપણને કોષ્ટક 8.10 ની અંદર આપેલા છે। તો ચાલો જોઈએ કોષ્ટક વિદ્યાર્થી મિત્રો। તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આપણને પરમાણુય ક્રમાંક 89 થી લઈ અને 103 સુધી, તેઓના નામ એક્ટિનિયમથી લોરેન્સિયમ, તેઓની સંજ્ઞા, બરાબર છે, ત્યારબાદ તેમની ઇલેક્ટ્રોન રચના, મૂળભૂત ઇલેક્ટ્રોન રચના તથા તે ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે, તે ચાર ઇલેક્ટ્રોન ગુમાવે, એ વખતની ઇલેક્ટ્રોન રચના, તેઓની ત્રિજ્યા M+3 તરીકે અને M+4 તરીકે, બરાબર છે। આ બધી માહિતી અહીંયા સુધીની દરેક માહિતી તો આપણે યાદ રાખવાની જ છે, પરમાણુય ક્રમાંકથી લઈને ઇલેક્ટ્રોન રચના સુધીની। ત્રિજ્યાનો વધારો ઘટાડો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનો છે, બરાબર છે। ત્યારબાદ આપણે એક્ટિનોઇડ્સમાં વાત કરીએ તો તેઓ રેડિયો સક્રિય તત્વો છે, રેડિયો સક્રિય તત્વો છે, અને શરૂઆતના તત્વો સાપેક્ષીય લાંબા અર્ધ આયુષ્ય ધરાવતા હોય છે। શરૂઆતના જે સભ્યો છે તેઓના અર્ધ આયુષ્ય સમય લાંબા હોય છે, એટલે કે વધારે હોય છે, બરાબર છે। ત્યાર પછીના તત્વોના અર્ધ આયુષ્ય સમય જે છે, બરાબર છે, તે એક દિવસથી 3 મિનિટ સુધીના હોય છે। ત્યારબાદ આપણે તેનું ઉદાહરણ લઈએ, લોરેન્સિયમ કે જેનો ઝેડ એટલે કે પરમાણુ ક્રમાંક 103 છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, તેનું અર્ધ આયુષ્ય સમય 3 મિનિટ છે। પછીના તત્વો જે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં, ઓછા એટલે કેટલા, તો કે નેનોગ્રામ ની અંદર મળતા હોય છે, બરાબર છે, એટલા આ હકીકતના કારણે
તેઓનો અભ્યાસ જે છે કેવો છે, કઠિન. બરાબર છે, તો આ છે એક્ટિનોઇડ્સ વિશેની સામાન્ય માહિતીઓ. બરાબર છે, હવે આપણે તેઓની ઇલેક્ટ્રોન રચના જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એવું માનવામાં આવે છે કે બધા એક્ટિનોઇડ્સની અંદર 7s2 ઇલેક્ટ્રોન રચના હોય છે અને 5f તથા 6d પેટા કોષો જુદી જુદી રીતે ભરાતા હોય છે. 5f ની અંદર 14 ઇલેક્ટ્રોન કક્ષકમાં ભરાઈ શકે, ખબર છે આપણને વિદ્યાર્થી મિત્રો. થોરિયમ ઝેડ બરાબર 90 સુધી નહીં, પરંતુ Pa એટલે એને કહેવાય પ્રોટેક્ટિનિયમ. બરાબર છે, હવે પ્રોટેક્ટિનિયમ જે છે, બરાબર છે, તેની પરમાણુ ક્રમાંક થાય Pa નો 91. અને તે પછીના તત્વમાં ઇલેક્ટ્રોન રચના ભરાતા જઈ 103 સુધી જાય છે. 103 એટલે લોરેન્સિયમ સુધી, 103. બરાબર છે, અને આગળ 5f કક્ષકો સંપૂર્ણ ભરાઈ જાય છે. ત્યારબાદ લેન્થેનોઇડ્સની જેમ એક્ટિનોઇડ્સની ઇલેક્ટ્રોન રચનાઓમાં પણ અનિયમિતતા જોવા મળે છે. એ પણ પાછી આપણને ખબર છે, 5f0 ખાલી, f7 એટલે કે અર્ધપૂર્ણ, F14 એટલે કે પરિપૂર્ણ ઇલેક્ટ્રોન રચનાની સ્થાયીતા સાથે તેઓ સંબંધિત છે. AM અને CM ની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે આપણે યાદ રાખવાનું છે, રેડોન 5F7 7S2 અને રેડોન 5F7 6D1 7S2 છે. બરાબર છે, AM એટલે વિદ્યાર્થી મિત્રો અમેરિસિયમ અને CM એટલે કે ક્યુરિયમ. AM ની વાત આપણે કરીએ તો તેનો પરમાણુ ક્રમાંક થાય છે 95, અને CM ની આપણે જો વાત કરીએ ક્યુરિયમ તો તેનો પરમાણુ ક્રમાંક થાય છે 96. બરાબર છે, એ બંનેની ઇલેક્ટ્રોન રચના આપણને અહીં રજૂ કરેલી છે. જો કે 5F કક્ષકો 4F કક્ષકો સાથેના તેમના તરંગ વિધેયના કોણીય વેગ ભાગના સંદર્ભમાં સમાનતા દર્શાવે છે. 4F અને 5F બને, 5F કક્ષકો 4F જેટલી કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી, તેથી 5F કક્ષકો બંધ બનાવવામાં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. કારણ કે 5F છે બહારની કક્ષામાં હોય, જ્યાં મુખ્ય ક્વોન્ટમાંક 4Fની અંદર તમે જુઓ તો n બરાબર 4 થાય અને 5Fની અંદર n બરાબર 5 થાય, એટલે મુખ્ય ક્વોન્ટમાંક વધી જાય છે, એટલે કક્ષા નંબર વધી જાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, તો આ છે એક્ટિનોઇડ્સની ઇલેક્ટ્રોનીય રચના. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ છીએ આઈનીય કદ. તો એક્ટિનોઇડ્સમાં લેન્થેનોઇડ્સમાં જોવા મળતા સામાન્ય વલણ જેવું જ વલણ જોવા મળે છે, એટલે કે એક્ટિનોઇડ્સ તથા લેન્થેનોઇડ્સ જેવું જ સામાન્ય વલણ જોવા મળે છે. બરાબર છે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો શ્રેણીમાં પરમાણુઓના એટલે કે M+3 આયનોના કદ જે છે એ ક્રમશઃ ઘટતા જાય છે. આને આપણે શું કહીએ છીએ, એક્ટિનોઇડ સંકોચન. શું કહેવાય છે, એક્ટિનોઇડ સંકોચન. આની અંદર પણ લેન્થેનોઇડ જેવું જ થાય છે. આ સંકોચન જે છે 5F ઇલેક્ટ્રોનની નબળી શિલ્ડિંગ અસર ના કારણે એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ વધતું જાય છે. 5F કક્ષકની ઇલેક્ટ્રોનીય
इलेक्ट्रॉनની નબળી શિલ્ડિંગ અસરના કારણે એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ વધતું જાય છે, બરાબર છે, સંકોચન જે છે તે. તો આ છે વિદ્યાર્થી મિત્રો આયનીય કદ, બરાબર છે. ત્યારબાદ આપણે ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. તો ઓક્સિડેશન અવસ્થામાં આપણે વાત કરીએ તો કે એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાઓનો મોટો ગાળો હોય છે, તેઓમાં ઓક્સિડેશન અવસ્થાનો ગાળો મોટો હોય છે, બરાબર છે. તો ત્યારબાદ આપણે ચર્ચા કરીએ આંશિક રીતે તેનું કારણ. હવે તેનું કારણ શું છે? આંશિક રીતે એટલે ખૂબ ઓછા પ્રમાણમાં આપણે કહીએ છીએ 5F 6D અને 7S સ્તરોની સમતુલ્ય ઉર્જા છે. એક્ટિનોઇડ્સની જાણી, જે એક્ટિનોઇડ્સ છે એમાં જે જાણીતા છે વધારે પડતા જાણીતી ઓક્સિડેશન અવસ્થાની માહિતી આપણને કોષ્ટક 8.11ની અંદર યાદી સ્વરૂપે આપણને આપેલી છે, બરાબર છે. તો જોઈએ આપણે તે પણ. તો અહીં તમે જોઈ શકો છો તો કે એક્ટિનોઇડ્સમાં 3, બરાબર છે. ત્યારબાદ CF, ES, FM, MD, MO અને LR આ બધામાં 3 છે. પછી PAU, NP, PU, AM, CM, BK આ બધામાં 3 તો છે જ, બરાબર છે. થોરિયમ સિવાય મોટા ભાગની અંદર તમને થોરિયમ એક અપવાદ છે, બાકી બધામાં 3. ઓક્સિડેશન અવસ્થા તો કેવી છે? સામાન્ય, બરાબર છે. ત્યારબાદ 4 તમે જોઈ શકો તો 4 તમને આ બધામાં જોવા મળે છે, થોરિયમથી લઈને BK સુધી. ત્યારબાદ 5 જે છે PAથી લઈને આપણને AMમાં જોવા મળે છે. 6 છે Uથી લઈને AMમાં. અને 7 2ની અંદર જ નેપ્ચ્યુનિયન અને પ્લુટોનિયમની અંદર જોવા મળે છે, બરાબર છે. તો આ છે કોષ્ટકની યાદી વિદ્યાર્થી મિત્રો. એક્ટિનોઇડ્સમાં સામાન્ય આપણે વાત થઈ ઓક્સિડેશન અવસ્થા +3 શ્રેણીના પ્રથમ અડધા ભાગમાં તત્વોની સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ છે. ઉદાહરણ તરીકે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ TH +4, પછી PAU NP અનુક્રમે +5, +4, +5, +6 અને +7 સુધી વધે છે, પરંતુ પછીના તત્વોમાં તે ઘટતી જાય છે. કોષ્ટક ઉપરથી બધી માહિતી છે. એક્ટિનોઇડ્સ લેન્થેનોઇડ્સની જેમ +4 ઓક્સિડેશન અવસ્થાઓ કરતા +3 ઓક્સિડેશન અવસ્થામાં વધુ સંયોજનો ધરાવે છે, બરાબર છે. લેન્થેનોઇડ્સમાં +4 આવતું હતું અને અહીંયા આપણને +4, 3 છે. જો કે +3 અને +4 આયનો જડીભાજન પામવાનું વલણ ધરાવે છે. શરૂઆતના અને પછીના એક્ટિનોઇડ્સની ઓક્સિડેશન અવસ્થાના વિતરણમાં એટલી બધી અનિયમિતતા અને ભિન્નતા જોવા મળે છે કે ઓક્સિડેશન અવસ્થાના સંદર્ભમાં આ તત્વોના રસાયણ વિજ્ઞાનની સમીક્ષા કરવી કેવી છે સંતોષકારક રહેતી નથી. એટલા માટે એક્ટિનોઇડ્સનો અભ્યાસ એટલો બધો નથી થયેલો. તો આ છે ઓક્સિડેશન અવસ્થાની માહિતી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ સામાન્ય લાક્ષણિકતાઓ અને લેન્થેનોઇડ સાથેની તેની સરખામણી, બરાબર છે. અને અંતમાં આપણે D અને F વિભાગના તત્વોના ઉપયોગો એટલે કે અનુપ્રયોગોની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જોઈએ આપણે તો કે બધી એક્ટિનોઇડ ધાતુઓ બધી જ એક્ટિનોઇડ ધાતુઓ કલર બદલાવી નાખીએ આપણે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ નવા હોય ચેનલની અંદર તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને નવી વિડીયોની નોટિફિકેશન તરત જ મળી રહે. વિદ્યાર્થી મિત્રો તો ચાલો શરૂ કરીએ છીએ તેની સામાન્ય લાક્ષણિકતાઓ. બધી એક્ટિનોઇડ ધાતુઓ
દેખાવમાં કેવી હોય છે, ચાંદી જેવી, એટલે કે એજી એના જેવી લાગે છે, બરાબર છે. પરંતુ તેઓ વિભિન્ન પ્રકારના બંધારણો દર્શાવે છે, પરંતુ તેઓના બંધારણો જે છે તે વિભિન્ન પ્રકારના છે. કોઈને તરત પ્રશ્ન થાય ને કે ભાઈ દેખાવ ચાંદી જેવો છે તો બંધારણ પણ ચાંદી જેવું હશે, તો કે ના ભાઈ એવું નથી, દેખાવ છે એ બંધારણ નથી, બરાબર છે. ત્યારબાદ બંધારણીય ભિન્નતાનું આ કારણ શું છે, તો કે ધાત્વીય ત્રિજ્યાઓમાં અનિયમિતતા તેનું કારણ છે, અનિયમિતતાનું, જે લેન્થેનોઇડ્સ કરતા ઘણી વધારે છે, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે એક્ટિનોઇડ્સ જે છે એ અત્યંત પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે ભાઈ, રેડિયો સક્રિય છે, ખાસ કરીને જ્યારે તેઓ સૂક્ષ્મ વિભાજિત હોય છે ત્યારે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ઉકળતા પાણીની તેમની સાથેની પ્રક્રિયા ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ આપે છે, અને મધ્યમ તાપમાને તેઓ મોટાભાગની અધાતુઓ સાથે સંયોજાય છે. ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે બધી ધાતુઓ પર હુમલો કરે છે, પરંતુ નાઇટ્રિક એસિડ મોટાભાગની ધાતુઓ નાઇટ્રિક એસિડથી ઓછી અસર પામે છે, એટલે કે HCl સાથે પ્રક્રિયા કરી દે છે, HNO3 સાથે વાર લગાડે છે, કારણ કે આ ધાતુઓ પર ઓક્સાઇડનું એક સંરક્ષી સ્તર એટલે કે કોટિંગ થઈ જતું હોય છે, પ્રોટેક્ટિવ લેયર, બરાબર છે. આલ્કલીની આ ધાતુઓ પર કોઈ અસર થતી નથી. ત્યારબાદ એક્ટિનોઇટની વર્તણૂકના આધારે તે સાબિત થાય છે કે શરૂઆતના એક્ટિનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જે છે ચોક્કસ રીતે જાણીતા નથી, પરંતુ તેઓ શરૂઆતના લેન્થેનોઇડના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કરતાં કેવા હોય છે, ઓછા હોય છે. આ બાબતનું કારણ શું છે, તો કે ફાયઅપ કક્ષક ભરાવાનું શરૂ થાય છે ત્યારે તે અંતર્ભાગમાં ઓછું ભેદન કરશે, તેથી ફાયઅપ ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભાર પ્રત્યે અનુવર્તી લેન્થેનોઇડ્સના ફોરેન ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધુ અસરકારક રીતે શિલ્ડિંગ અસર પામેલા હોય છે. એક્ટિનોઇડ્સમાં બાહ્ય ઇલેક્ટ્રોન જે છે એ ઓછી દ્રઢતાથી બંધાયેલા હોવાથી બંધન માટે પ્રાપ્ય હોય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો એક્ટિનોઇડ્સના ચુંબકીય ગુણધર્મો જે છે લેન્થેનોઇડ્સની સરખામણીમાં વધુ જટિલ હોય છે, કેવા વધુ જટિલ હોય છે. જો કે ફાઈ એફ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે, એટલે કે એન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે એક્ટિનોઇડની ચુંબકીય ગાહ્યતામાં ફેરફાર લગભગ એવો હોય છે કે જેવો લેન્થેનોઇડ્સના અનુવર્તી પરિણામોમાં હોય છે, લેન્થેનોઇડ્સના અનુવર્તી પરિણામોમાં. જો કે આ મૂલ્યો લેન્થેનોઇડ્સમાં થોડાક વધારે હોય છે, તેના મૂલ્યો જે છે એ લેન્થેનોઇડ્સમાં થોડાક વધારે હોય છે, એક્ટિનોઇડ્સમાં શું હોય છે થોડાક ઓછા, બરાબર છે. તો આ છે ચુંબકીય ચાપ માત્રા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ડી અને એફ વિભાગના તત્વોના ઉપયોગો, તો કે લોખંડ અને સ્ટીલ અત્યંત મહત્વની બાંધકામ સામગ્રી છે. લોખંડ, એફી અને સ્ટીલ બાંધકામમાં તેનું ઉત્પાદન આયન ઓક્સાઇડ સંયોજનોના રિડક્શન ઉત્પાદન જે છે
आयन ऑक्साइड संयोजनों ना रिडक्शन त्यार बाद अशुद्धिओनु दूर थवू तथा कार्बन उमेरण तथा सीआर एटले के क्रोमियम मैंगनीज अने निकल जेवी धातुओना मिश्रणीकरण पर आधारित छे। त्यार बाद आपणे चर्चा करिए तो કેટલાક સંયોજનોનું ઉત્પાદન વિશિષ્ટ હેતુ માટે થાય છે, જેમ કે ઉદાહરણ લઈએ આપણે TiO જે છે તેનો વર્ણક ઉદ્યોગ માટે, અને MnO2 જે છે સૂકા બેટરી કોષ માટે, સૂકો કોષ બરાબર છે, બેટરી ઉદ્યોગમાં વાત કરીએ તો કે ઝીંક અને નિકલ કેડમિયમ ની પણ જરૂર પડે છે। ત્યારબાદ સમૂહ 11 ના તત્વો મૂલ્યવાન હોવાના કારણે તેઓ મુદ્રા ધાતુઓ કહેવાય છે, મુદ્રા ધાતુઓ કહેવાય છે। જો કે એજી અને એયુ કે સિલ્વર અને ગોલ્ડ, એજી એટલે સિલ્વર અને એયુ એટલે ગોલ્ડ ની વસ્તુનું મહત્વ તેના સંગ્રહ સુધી જ મર્યાદિત થયું છે। બરાબર છે। ત્યારબાદ જો આપણે ચર્ચા કરીએ તો કે હાલમાં અત્યારે હાલમાં યુકે કોપર સિક્કા વાસ્તવમાં કોપરનું સ્તર ચઢાવેલ સ્ટીલ છે। ત્યારબાદ આપણે વાત કરીએ યુકે સિલ્વર સિક્કા જે છે કોપર નિકલ ની મિશ્ર ધાતુ છે, કલર બદલાવી લઈએ વિદ્યાર્થી મિત્રો। પછી આપણે જો ઉપયોગની વાત કરીએ તો કે ઘણી ધાતુઓ અને અથવા તો તેમના સંયોજનો રાસાયણિક ઉદ્યોગો માટે આવશ્યક ઉદ્દીપકો છે,
ना કેટલાક એક એક કરીને ઉદાહરણ જોઈએ આપણે. સૌ પ્રથમ V2O5 એ વેનેડિયમ પેન્ટોક્સાઇડ સંપર્ક વિધિમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ બીજું આપણે વાત કરીએ સંપર્ક વિધિ એટલે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં, બરાબર છે. ત્યારબાદ AlCH3 ટાઈમ્સ યુક્ત TiCl4 જે છે તેનો ઉપયોગ આપણે ઝિગલર નાટા ઝિગલર ઉદ્દીપક તરીકે થાય છે. ઝિગલર ઉદ્દીપકનો ઉપયોગ પોલીઇથિલિન એટલે કે પોલિથિનના ઉત્પાદનમાં થાય છે. ક્યાં? પોલિથિન યાદ હશે પોલિમર ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ. ઇથિનમાંથી જે પોલિથિન બનાવવાની ઘટના છે તેની અંદર ઝિગલરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ત્રીજો આપણે ઉપયોગ જોઈએ તો આયન ઉદ્દીપકોનો ઉપયોગ તમને યાદ હશે આ રીતના આપણે પ્રક્રિયા કરતા એમોનિયા એટલે કે હેબર વિધિમાં શું નામ છે? હેબર વિધિમાં, બરાબર છે. ત્યારબાદ હજી એક આપણી પાસે ઉપયોગ છે તો કે ચરબીના હાઇડ્રોજનીકરણ એટલે કે વેજીટેબલ ઓઇલમાંથી વેજીટેબલ ઘી બનાવવાની જે પ્રક્રિયા છે તેની અંદર નિકલ ઉદ્દીપક વપરાય છે, બરાબર છે. તો ઇથાઇનના પછી કે છે ઇથાઇનના ઓક્સિડેશનથી ઇથેનાલ બનાવવાની વાકર પ્રક્રમ, નામ છે વાકર પ્રક્રમ. શું છે? ઇથાઇન ના ઓક્સિડેશનથી ઇથેનાલ એટલે કે ઇથેનાલ એટલે કે આલ્ડીહાઇડ PDCl2 દ્વારા ઉદ્દીપિત થાય છે. કોના દ્વારા? PDCl2 દ્વારા, બરાબર છે. તો કેટલાક ઉદ્દીપકોના નામ છે. ત્યારબાદ નિકલ સંકીર્ણો જે છે આલ્કાઇન સંયોજનો અને બેન્ઝીન જેવા આલ્કાઇન અને બેન્ઝીન જેવા અન્ય કાર્બનિક સંયોજનોના પોલિમરાઇઝેશન માં ઉપયોગી થાય છે. પછી સરસ મજાનો એક વેરી ગુડ MCQ છે, આપણે પૂછાયેલો છે તથા યાદ પણ રાખવાનો છે. ફોટોગ્રાફી ઉદ્યોગમાં AgBr એટલે કે સિલ્વર બ્રોમાઇડ નો વિશિષ્ટ પ્રકાશ સંવેદનશીલતા, કેવો? પ્રકાશ સંવેદનશીલતાના ગુણધર્મો ઉપર આધારિત છે, બરાબર છે. તો આ છે D અને F વિભાગના કેટલાક અનુપ્રયોગો. આ સાથે આપણે પાઠની પૂર્ણાહુતિ અહીં થાય છે વિદ્યાર્થી મિત્રો.
जेनु नाम हतु डीएनए विभागना तत्वों। कोई पण डाउट होय तो कॉमेंट बॉक्स नी अंदर जईने कॉमेंट करीने तमे पूछी सको छो। थैंक यू।